नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे धोरण 12 मां चार चेप्टर ऑनलाइन विडियो में पूर्ण थया छे। विद्यार्थी मित्रों, हवे पांचमो चेप्टर आपणे आव्यो छे, गरीबी पॉवर्टी तरीके आपणे ओळखीए छे। तो आजना चेप्टर पांचना पहला लेक्चर में अपना बधानुं स्वागत छे। तमे पाछळना लेक्चरो अने पाछळना चेप्टरोनी संपूर्ण तैयारी करी चूक्या हशो एवी अपेक्षा साथे चेप्टर पांच आपणे शुरू करीए। समजो गरीबी, तो कोने गरीब कही शके? तो सामान्य रीते गरीब आपणे एने कही शकीए के समाजनो एक वर्ग छे जे पोतानी लघुत्तम जरूरियातो पूर्ण करी शकतो नथी। એટલે કે ટૂંકમાં આપણી ગુજરાતી અથવા સામાન્ય ભાષામાં કે જે વ્યક્તિને પોતાના સારું જીવન જીવવા માટે કપડા ખોરાક કે રહેઠાણ મળતું નથી, એની થોડી પ્રસ્તાવના વિશે જો વિદ્યાર્થી મિત્રો, ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી। એમાં ખાસ કરીને આપણા જેવા દેશો જે વિકાસમાન છે, કેમ કે આવા દેશના લોકોની માતાજી ખૂબ જ નીચી હોય છે, અને ખૂબ જ નીચી હોવાની સાથે આવકની અસમાન વહેંચણી પણ થયેલી હોય છે। આ ઉપરાંત આવા દેશોની અંદર વસ્તીનો મોટો ભાગ ગરીબી રેખા નીચે જીવતો હોય છે, અને સારું જીવન જીવવા માટે જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાત મેં આગળ વાત કરી એ પ્રમાણે, જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતો નથી। બીજી તરફ તમે જુઓ, ધનિક અને સાધન સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ ભારતમાં જ આપી શકીએ, જેમ કે મુકેશ અંબાણી, ખ્યાલ આવે ને, ટાટા એન્ડ ટાટાની વાત કરીએ, નિર્માની વાત કરીએ, તેથી અર્થતંત્રમાં જોવા મળતી આવી આર્થિક અસમાનતાના કારણે સમાજમાં શું થાય છે? અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ તેમજ વર્ગ વિગ્રહ, એટલે કે આવા લોકો ધનિક લોકોને જોઈને બહુ જ ઈર્ષા કરતા હોય છે, જેના કારણે શું થઈ જાય છે? સમાજની અંદર અસ્ત વ્યસ્ત ઉભી થાય છે, અને એક મોટો વર્ગ વિભાજન થઈ જાય છે, જેમ કે ધનિક, મધ્યમ અને ગરીબ। તેથી અશાંતિ, ઈર્ષા તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ આપણને જોવા મળે છે। માનવ વિકાસ એવોર્ડ 1997 મુજબ અંડરલાઈન કરજો કે આર્થિક વિકાસ એ સાધન છે, જ્યારે માનવ વિકાસ એ ધ્યેય છે। તેથી જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જશે, તેમ તેમ ગરીબોમાં ઝડપથી ઘટાડો થશે, અને આ ધારણા મૂકવી એ અપેક્ષિત છે। પરંતુ જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ કેવી રીતે થઈ શકે, અથવા કેવી રીતે આપણે કહી શકીએ કે વિકાસ થયો છે? આ બાબતને સમજાવતા ભારતમાં આયોજન દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્વના ધ્યેય તરીકે પણ સ્વીકારવામાં આવ્યો। એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, પાંચમી પંચવર્ષીય યોજના, તે અને એના પછીના જે વર્ષો આવે એની અંદર દેશમાં ગરીબી ઘટાડવા માટેની, ઘટાડવાની વાત છોડો, નાબૂદી કરવાની વ્યૂહરચના માટેના કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી, પરંતુ જે નક્કી કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે ગરીબીનો લક્ષ્યાંક આપણે ઘટાડી શક્યા નથી। તો ગરીબ એટલે શું? તો મિનિંગ ઓફ પોવર્ટી, એની વ્યાખ્યા જો વિદ્યાર્થી મિત્રો, કે ગરીબ એટલે શું?
જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તેવી પરિસ્થિતિને આપણે ગરીબી કહીએ છીએ। એટલે કે નક્કી કરવામાં આવેલું ન્યૂનતમ ધોરણ જો સમાજનો વર્ગ પ્રાપ્ત ન કરી શકતો હોય તો એનું જીવન ધોરણ નીચું છે એમ કહી શકે, અને સમાજમાં એક વ્યાપક ગરીબી છે એમ કહી શકે। તમે જો વિશ્વના મોટા ભાગના દેશો ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે, કે તેનો અર્થ સમય સ્થળ અને સમાજ પ્રમાણે બદલાતો રહે છે। તમે જાણો કે ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનમાં સમાજનું એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવી છે। તેથી તો કહી શકાય કે વિશ્વના દેશો જુદા જુદા વિભાગમાં વિભાજિત થઈ ગયા છે। તેથી કહી શકાય વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં આપણને તફાવત જોવા મળે છે। તેથી આવા જુદા જુદા અર્થઘટનોને મુખ્ય બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે। એમાં પહેલું છે ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી, આ પહેલો ભાગ। બીજો ભાગ છે ગરીબીનો આધુનિક અર્થ અથવા તો બિન આવક ગરીબી। આવા બે જુદા જુદા વિભાગોમાં ગરીબીને વેચી શકે છે। ફરી વખત જુઓ, એક ગરીબીનો પરંપરાગત અર્થ એટલે કે આવક ગરીબી, જેને આવકના સંદર્ભમાં ગરીબ કહેવામાં આવે। આ ઉપરાંત બીજું છે ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી, અથવા તો આવક સિવાયના અન્ય પરિબળો છે એના આધારે ગરીબી નક્કી થાય છે। તેથી ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। વિદ્યાર્થી મિત્રો, આના વિશે આપણે આગળ ભણવાનું છે, પણ એ વ્યાખ્યા આપી જાય, અંડરલાઈન કરજો। એટલે ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ ગરીબ છે એમ કહી શકાય। યાની માણસને પોતાનું જીવન જીવવા માટે પોતાને લઘુત્તમ આવક કે ખર્ચ પ્રાપ્ત કરી શકતો ના હોય તેને ગરીબ કહેવામાં આવે। તેથી એના સંદર્ભમાં કહેવું તો કહી શકાય કે ગરીબી એક અભાવની સ્થિતિ છે, અંડરલાઈન કરવી। તેથી જ ભારતમાં, ભારતના દેશમાં ગરીબીની સંદર્ભની વાત કરીએ તો ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલેરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે। વિદ્યાર્થીને લઘુત્તમ એટલે ઓછામાં ઓછો ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે। હવે એ નવો શબ્દ આવે ન્યૂનતમ કેલેરી, તો કેલેરી એટલે શું એની ટૂંકીને રજૂ કે આપી શકું વિદ્યાર્થી મિત્રો, કે ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જાને કેલરી તરીકે ઓળખવામાં આવે છે। ખબર ને, આ કેલરી પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ જે સક્ષમ ના હોય એની વાત છે, પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા કે છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે। ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી, તો લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે। અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, ખોરાક ઉપરાંત કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે। તેથી જ તો વર્તમાન સમયમાં આધુનિક ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે। આવક તો આપ સમજી ગયા છો કે આવકના સંદર્ભમાં વ્યક્તિની આવક પ્રાપ્ત થાય, પણ બિન આવક એટલે શું? તો વ્યક્તિ
કેવું જીવન જીવે છે, જેમાં કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છ પીવાનું, સ્વચ્છ પાણી, સ્વચ્છતા વગેરેનો સમાવેશ થાય છે. માટે આ ખ્યાલ અત્યારે વધારે અગત્યનો બની ગયો છે કે આ વખત નહીં પણ લોકો કેવા પ્રકારનું જીવન જીવે છે. જેથી આધુનિક અર્થશાસ્ત્રના મતે આવક ગરીબી તે ગરીબીનું મહત્વનું પાસું છે, પરંતુ માનવ જીવનના એક નાના હિસ્સો જ ખ્યાલ આપે છે. તેથી કાર્ય કરવાની તથા પસંદગી કરવા માટેની જે સ્વતંત્રતા અનેકો પાસે ઉપલબ્ધ છે તે ગરીબોને ક્યારેય હોતી નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરું ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતો, એ સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો પણ આપણે જોયું. આગળ મેં કહ્યું પણ ખરા, જ્ઞાન, લાભો અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. અને આ બાબતમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDPના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ એટલે કે HDI અને માનવ ગરીબીની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો સમાવવામાં આવી છે, જેમાં જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શબ્દ છે UNDP, તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એનું પૂરું નામ છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. જ્યારે HDI એટલે માનવ વિકાસ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જ્યારે માનવ વિકાસ, માનવ ગરીબી એટલે શું? હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી આ ત્રણ બાબતો જ્યારે વ્યક્તિમાં વિકાસ થાય છે ત્યારે વ્યક્તિ ગરીબ રહેતો નથી એવું સમજવામાં આવી રહ્યું છે. જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, એનરોલમેન્ટ રેશિયો, આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માતા દીઠ કુલ ગુરુ પેદાશનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગરીબીની સમજૂતી, એની પ્રસ્તાવના, ગરીબીનો અર્થ અને ગરીબીના સ્વરૂપ વિશે જોઈએ આપણે. નેચર ઓફ પોવર્ટી. વિદ્યાર્થી મિત્રો, તો ગરીબીના મુખ્ય અર્થશાસ્ત્રીઓ આપેલા ખ્યાલો બે છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીનું સમજૂતી આપેલું ટૂંકમાં આપી શકું, જે વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતો નથી એની વાત. સાપેક્ષ એટલે શું? એક વ્યક્તિની આવકની સરખામણી બીજી વ્યક્તિની આવકમાં જે સરખામણીમાં આવે છે તેને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો નિરપેક્ષ ગરીબ એટલે શું અને એની ગરીબી રેખાની વ્યાખ્યા પણ આપણે આગળ શીખવાની હતી, જે હવે આવે છે. તો પહેલાં જો ગરીબી રેખા એટલે શું? કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત જો, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ છે કહેવાય. ગરીબી રેખા પછી વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા આપું છું કે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ છે કહેવાય. અને નિરપેક્ષ ગરીબીનું બીજું નામ છે સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગ નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા આપણે ચોક્કસ તેના માટેની નીતિઓ પણ અમલમાં મૂકી છે. આ નીતિઓ ભણતા પહેલા વિદ્યાર્થી મિત્રો ગરીબી રેખા એટલે શું એનું વિસ્તૃત ખ્યાલ મેળવવાની જરૂરી છે. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અંડરલાઈન કરજો, અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ
गरीबी रेखा छे अने आ लघुतम माथाडी વપરાશી ખર્ચ गरीबी रेखा नक्की करे छे। तेथी तो आयोजन की शुरुआत थी इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च द्वारा अंडरलाइन करके विद्यार्थी मित्रों प्रश्न पूछा है विविध प्रकार के विभागों पाड़वामां आव्या छे ग्राम्य अने शहर अने एना माटे विविध प्रकार की कैलरी नक्की करवामां आवी एटले के ग्रामीण क्षेत्र माटे व्यक्ति दीठ दैनिक एटले के रोजनी 2400 कैलरी अने शहरी क्षेत्र दैनिक 2100 कैलरी प्रमाण नक्की करवामां आवे। आनाथी नीचेना कैलरी वालों खोराक व्यक्ति जयरे खाए थे तेरे गरीब नी रेखा ने नीचे जीव जम कही आ पद्धति आयोजन पंच द्वारा जे अत्यारे हाल आयोजन पंच ने बंद करवामां आव्यो छे अने एनुं नाम छे नीति पंच। आपणे समजवानुं छे पण नीति पंच पहले आयोजन पंच हतो तेथी आयोजन पंच में अथवा आयोजन पंच द्वारा 1969 में मंजूर करेल અને 60 એક્શનની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથા દીઠ રૂપિયા 20 નક્કી કરવામાં આવ્યા યાની 60 એક્શનમાં કિંમતને આધાર નક્કી કરવાનો કે વ્યક્તિની એક મહિનાની 20 રૂપિયા આવક કમાઈ શકતો તે વ્યક્તિ ગરીબ નથી એમ કહી શકે આયોજન પંચદર। આ ઉપરાંત દાંડેકર અને રથે આ કાર્યપદ્ધતિના આધારે ગ્રામીણ માટે 60 એક્શનની આધાર કિંમત માતા દીઠ માસિક રૂપિયા 15 અને શહેરી ક્ષેત્ર માટે રૂપિયા માતા દીઠ માસિક રૂપિયા 22.5 નક્કી કર્યા યાની 60 એક્શનમાં ગામડામાં રહેતો એ વ્યક્તિ અને જો મહિનાનો રૂપિયા 15 મહિનાના રૂપિયા 15 ખર્ચ કરી શકતો હોય અથવા કમાતો હોય આ ઉપરાંત શહેરી ક્ષેત્રે રૂપિયા 22.5 એટલે કે 22.5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા। ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર બીબી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરવામાં આવેલ તજજ્ઞ જૂથે વર્ષ 1993 માટે 73-74 આધાર કિંમત અથવા આધાર વર્ષ ગણીને ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ રૂપિયા 49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂપિયા 57 વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો યાની 1993માં જે વ્યક્તિ ગામડામાં રહેતો હોય અને 49 રૂપિયા માસિક ખર્ચ કરી શકતો હોય તે વ્યક્તિ ગરીબ નથી શહેરમાં આ પ્રમાણ રૂપિયા 57 છે છતાં પણ આની કેટલીક મર્યાદાઓ છે કેમ અને એ મર્યાદા કઈ છે તો માત્ર ને માત્ર એમ કહી શકાય ફક્ત અહીંયા કેલરી વપરાશને ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ ગરીબી એક આર્થિક ગરીબી છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે તેથી ગરીબી રેખાનો ખ્યાલ ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું પડે અને તે માટે जीवन जरूरी सगवड़ो जेवी के पौष्टिक अने संतुलित आहार स्वास्थ्य वीजड़ी रसोई ईंधन एटले के आपणे लाकड़ू के गैस की बात करिए कपड़ा शिक्षण पाछळनो खर्च रहेठाण वगैरह बाबतों समावेश करवो जोईए अने आ संदर्भ में गरीबी मापवानी पद्धति की पुनर्रचना करवामां आवी અને એના અધ્યક્ષ પ્રોફેસર સુરેશ તેંડુલકરને બનાવ્યા અને પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ 2009માં રજૂ કર્યો ક્યારે 2009માં રજૂ કર્યો એમણે એમાં જાહેર કર્યું કે ગરીબી આપણે સમજી શકીએ છીએ કે સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી પદ્ધતિને સૂચન કર્યું જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત કેટલીક નવી બાબતો ઉમેરી જેની અંદર શિક્ષણ અંડરલાઈન કરજો અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેને આપણે મેડિકલ અને એજ્યુકેશન કહીએ છીએ કે શિક્ષણ મળવું જોઈએ તેમજ મેડિકલની સુવિધા પણ વ્યક્તિને મળવી જોઈએ અથવા મેળવતો હોય આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગામડા માટે એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં રૂપિયા 816
અને શહેરી ક્ષેત્ર માટે રૂપિયા 1000 નક્કી કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ છે, જોઈ લેજો પાછળ સ્વાધ્યાયમાં. એનો જવાબ છે 1000 શહેરી ક્ષેત્ર આપ્યું છે. આ વાત કરી ભારતની, યાની વિકાસશીલ દેશની. હવે વાત કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે નિપેશ ગરીબી નક્કી કરવાના ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન, અંડરલાઈન કરજો, કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેનો ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે 2005માં સર્વે કરવામાં આવ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા કરવામાં આવ્યું 2005માં. અને 2005માં સમ ખરીદ શક્તિ એટલે કે પીપીપી, ટ્રિપલ પી, પરચેસિંગ પાવર પેરિટીના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરી છે કે જે વ્યક્તિ રોજનું $1.25 કમાતો હોય એ ગરીબ નથી. આવો સર્વે વિશ્વ બેંકે 2005માં કર્યો, જે $1990 માટે $1 હતી. વર્ષ 2015 પાછો નવો આ નક્કી થયો અને એમાં વધારો કર્યો, દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિર્દેશ ગરીબીની તુલના કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિવિધ કોષ્ટક દ્વારા આપણે આને જોઈ શકીએ છીએ. તો ભારતમાં જો નિર્દેશ ગરીબીનું પ્રમાણ આપવામાં આવ્યું છે, એનએસએસ, આપણે આગળ એનું ફૂલ ફોર્મ જોઈ ગયા, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડમાં એટલે કે 2011માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓ આપવામાં આવ્યા છે. અને આનો અભ્યાસ તેંડુલકર સમિતિએ પણ અંદાજ મૂક્યો છે કે ભારતમાં 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9 થયું છે. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક જુઓ 5.1, ભારતમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ ગ્રામીણ અને શહેરી ક્ષેત્ર 2004-05 અને 11-12માં જે માહિતી આપી ટકામાં આપી છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, ગ્રામીણ ક્ષેત્રે 4-5માં 41.8, 11-12માં 25.9, શહેરીમાં જુઓ 25.7, 13.7. અને સમગ્ર ભારતની વાત કરીએ તો 4-5માં 37.2, 11-12માં 21.9. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ ક્ષેત્રે જે ઉપર આપણે કોષ્ટક જોઈએ એ જ કોષ્ટકની સમજૂતી બેલિટી માપી છે કે 4-5માં 41.8% લોકો ગરીબ હતા, 11-12માં પ્રમાણ ઘટીને 25.7 થયું. શહેરી ક્ષેત્રની વાત કરીએ તો શહેરીમાં 2004-05માં 25.7 જે ઘટીને 11-12માં 13.7 થયેલું જોવા આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટક છે, એ કોષ્ટક આપણે જોવાનું છે કે ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. અને આ સર્વે 11-12માં કરવામાં આવ્યો હતો. આ સર્વે કરનાર આયોજન પંચ હતું અને આયોજન પંચે 11-12માં ભારતમાં રહેલા વિવિધ પ્રકારના રાજ્યોની ગરીબીના પ્રમાણનો સર્વે કર્યો અને એ જે સર્વે પ્રાપ્ત થયાની અંદર કયા કયા રાજ્યો કેટલા ટકા ગરીબી ધરાવે છે એનું કોષ્ટક આપ્યું. વિદ્યાર્થી મિત્રો, તો જો પહેલું છે 10% જેવો છે, એની અંદર કયા કયા રાજ્યો આવે? ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ, આ એવા રાજ્યો છે જેમાં 10% ગરીબી છે. 10-20ની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત આવે છે 10-20%, 20-30%ની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, વિદ્યાર્થી મિત્રો કર્ણાટક, ઉત્તર પ્રદેશ. અને 30-40%ની વાત કરીએ તો મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર 10% દિવસે ગરીબી કયા કયા રાજ્યોમાં, ફરી વખત જુઓ, ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ,
आंध्र प्रदेश नो समावेश थाय छे। ज्यारे जम्मू कश्मीर हरियाणा गुजरात तमिलनाडु राजस्थान महाराष्ट्र त्रिपुरा नागालैंड अने मेघालय में 10% 20% गरीबो छे। ज्यारे पश्चिम बंगाल मिजोरम कर्नाटक उत्तर प्रदेश में 20-30% लोग गरीब छे। मध्य प्रदेश असम बिहार उड़ीसा झारखंड छत्तीसगढ़ अने अरुणाचल प्रदेश में 30-40% लोग हजू देश में गरीबों जोवा मळे छे। विद्यार्थी मित्रों वर्ष 2013 में एक वार्षिक अहेवाल प्रकाशित करवामां अने एनी अंदर सौथी भारत में सौथी ओछी गरीबी गोवा राज्य में थी जेनु प्रमाण 5.09% यानी भारत ना विभिन्न राज्यों में सौथी ओछी गरीबी धरावतो राज्य गोवा छे अने एमां गरीबी 5.09% छे। ज्यारे सौथी वधारे गरीबी भारत में छत्तीसगढ़ राज्य में जोवा मळी छे जेनु प्रमाण 39.93% छे। यानी भारत में सौथी ओछू गरीब कोई राज्य होय एटले के भारत में सौथी ओछी गरीबी धरावतो राज्य होय तो गोवा छे, ज्यारे सौथी वधारे गरीबी धरावतो कोई राज्य होय तो ए छत्तीसगढ़ छे। विद्यार्थी मित्र बस आज आटले अटके छू। विद्यार्थी मित्रों पर आज जे मैं जेटलू भणायु छे एटलू तमारे तैयार करवानुं रहेशे। घरे रहो, जरूर पड़े तो बाहर निकलो, मास्क पहेरीने निकलो अने घरे बेसीने જેટલું ભણાય એટલું ભણો અને ઘરે ભણતા જ હશો એવી અપેક્ષા સાથે આજનું આપણું આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ। અસ્તુ।